वधु एक रासायणिक खातर में भाववधारा संकेत सामे आवी रह्या छे। इफ्कोना चेरमेन दिलीप संघाणीए आ अंगे संकेत आप्या छे। तेओए कह्युं छे कोईने नहीं पोषाय तेटलो भाव वधारो आंतरराष्ट्रीय स्तरे थयो छे। खेडूतोने खातरनो ओछामां ओछो उपयोग करवा माटे सलाह पण आपवामां आवी छे। खेडूतोने 267 रुपये मळे छे यूरियानी थेली। सरकार 3733 रुपया सबसिडी चूकवे छे तेवुं संघाणीए जणाव्युं छे। खातरना भाव वधशे तेवा सवालना जवाबमां आ प्रकारनुं निवेदन दिलीप संघाणीए आप्युं। ખાતર કોઈને નહીં પોસાય એટલો ભાવ વધારો અત્યારે આંતરરાષ્ટ્રીય થઈ ચૂક્યો છે। આપની જાણ માટે કે જ્યારે $300 ભાવ હતો ફર્ટિલાઇઝર, દેશમાંથી 50% કરતા ઉત્પાદન થતું નથી, એ મગાવતા હતા ત્યારે 750 રૂપિયા સબસિડી હતી, 267 રૂપિયા યુરિયાની બેગ મળતી હતી। એ બેગ સરકારને 4000 રૂપિયા જ્યારે પડી ત્યારે 3733 રૂપિયા સરકાર સબસિડી આપે ત્યારે 267 રૂપિયા ખેડૂતોને મળે છે। નાના ઉપરથી ખેડૂતોએ પણ આ ખાતરનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ એટલી વિનંતી કરું છું। તો ખેડૂતોએ ખાતરનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ તેવું જણાવ્યું છે દિલીપ સંઘાણીનું। તેમનું કહેવું છે કે અત્યારે 3733 રૂપિયા સબસિડી જે છે તે સરકાર ખાતર પર ચૂકવી રહી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે લગાતાર ખાતરના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। તો આંગે વધુ વાત કરવા માટે ખુદ દિલીપ સંઘાણી અમારી સાથે ફોન લાઇન પર જોડાઈ ગયા છે। દિલીપભાઈ, આપનું એક સ્ટેટમેન્ટ સાંભળ્યું, જાણવા માંગે છું કે ભાવ વધારાનો સંકેત આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરમાં ભાવ વધારો થઈ રહ્યો છે તેવું આપે જણાવ્યું છે, શું ખેડૂતો માટે પણ ભાવ વધારાના સંકેત છે હવે? જી જણાવે, ઘણા સમય આપને મળ્યા। ગઈ જાન્યુઆરીમાં આપણા દેશમાં જે ફર્ટિલાઇઝર ઉત્પાદન થાય છે એમાં 50% વિદેશથી આયાત કરવું પડે છે। ગયા વર્ષે કોરોનાના કારણે ભાવ વધારો થયો હતો, $300 જે પર ક્વિન્ટલ હતા એ વધીને 500, 600, 700, ક્રમશઃ બીજી લહેર આવી ત્યારે $1200 એ $1,004 સુધી પહોંચ્યું હતું, ફરી વખતે ડાઉન થઈને $600 સુધી આવ્યું હતું। હવે ફરી વખત યુદ્ધના કારણે જહાજો મળતા નથી અને જે બનાવવાની કંપનીઓ ઉપરથી જે આફતો છે એના કારણે ગઈકાલે $1200 ભાવ હતો, એટલે સરકારને 4000 કરતા વધારે ભાવથી આ બેગ પડે। જ્યારે $1,004 ભાવ હતો ત્યારે સરકાર 3733 રૂપિયા પર બેગે સબસિડી ખેડૂતોને આપતા હતા, ત્યારે 267 રૂપિયા આપી શકતા હતા। આ બધો સમય જોતા મને લાગે છે જો યુદ્ધ લંબાય તો સરકાર આટલી સબસિડી કેટલો સમય વહન કરી શકશે, એટલે ભાવ વધારો આવવાની શક્યતા આ યુદ્ધના કારણે હું જોઈ રહ્યો છું। શું લાગે છે લગભગ કેટલા સમયમાં આ ભાવ વધે તો પણ વધી શકે અને લગભગ કેટલો વધી શકે ખાતરનો ભાવ? 1100-1200 રૂપિયા હતા, 1100-1150 રૂપિયા જેવો વધારો કરે, બાકી સબસિડી વધારે, પણ એપ્રિલ સુધી આ મહિનાને એપ્રિલથી વધે જી। તો દિલીપભાઈ, સરકાર સબસિડી વધારે તેવું નથી લાગી રહ્યું, થોડો સમય હજુ ખેંચાય તેવું નથી લાગતું? 267 રૂપિયા થેલી આપવામાં જી 3733 રૂપિયા સબસિડી આપવી જી, એ બજેટમાંથી જ આપવાની જી, બાકીનું બેલેન્સ તો સરકારે કેટલું કરે છે એ જોવાનું છે, અથવા તો રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી ઉમેરે, આ બધું અત્યારે તો કેન્દ્ર સરકારે જ ભોગવે છે જી। તો ખેડૂતો માટે એક સંકટના સમાચાર ચોક્કસથી કહી શકાય, કારણ કે જો સબસિડી જે છે તે ઘટાડવામાં આવે અને ખેડૂતોને વધારે જી જે યુરિયા વપરાય છે એને મર્યાદિત વાપરે, વધારે પડતું વાપરે, જરૂરિયાત કરતા વધારે વાપરે છે, એટલે હવે કાળજી વૈજ્ઞાનિકોની સલાહ પ્રમાણે વપરાય એ જરૂરી છે, જેથી કરીને જમીન પણ ખરાબ ન થાય। એના ઉલટો નથી, અત્યારે નેનો યુરિયા આવી ગયું છે એટલું કામ આપે, 240માં 1 રૂપિયો સબસિડીની સરકારના બજેટને પણ ફાયદો થાય અને ઝડપથી કામ થઈ શકે, આધુનિક સંસાધનોનો ઉપયોગ સાથે નેનો વાપરે તો ખૂબ રાહત થાય એવું જી। તો દિલીપભાઈ, એવું લાગે છે કે સબસિડી જે છે તે આપવામાં આવશે સરકાર દ્વારા, એટલે કે સરવાળે ખેડૂતોને સસ્તું ખાતર મળી રહ્યું હતું એટલે બિનજરૂરી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કારણ કે તમારે એવું કહેવું પડ્યું કે ઓછું વાપરવામાં આવે, બિનજરૂરી નહીં,
આજે કહું છું, જે ખાતર યુરિયા વપરાય છે એ પાક ઉપર 35-40% જ ઉપયોગી થાય, બાકી જમીનમાં આજુબાજુ વેરાઈ જાય છે, જમીનમાં પડે છે, હવામાં ઉડે છે, એના કારણે જમીન ખરાબ થાય છે, વાયુ ખરાબ થાય છે. એનો વાપરવાના કારણે જમીન ખરાબ થતી નથી, વાયુ ખરાબ થતો નથી, અને આપણું આરોગ્ય ખરાબ નથી થતું. એટલે યુરિયા આપણી હેલ્થને પણ વિપરીત અસર કરે છે, એ દુનિયામાં વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું છે. અને પંજાબમાં તો એના માટે આખી જ્યાં વધારે યુરિયા ઉપરાણું છે શરૂઆતમાં, ત્યાં કેન્સર ટ્રેન દોરે છે. આજે બીમારીનું કારણ જ યુરિયા આવે છે. યુદ્ધમાં થોડીક રાહત મળે તો પછી એ શક્યતા ઘટવાની. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. તો દિલીપ સંઘાણી ખુદ ઇફકોના ચેરમેન અમારી સાથે જોડાયા હતા. પહેલા તેઓએ નિવેદન આપ્યું હતું કે યુરિયા ખાતરના ભાવમાં વધારો થવાની સંભાવના છે. એક તરફ યુક્રેન રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવ વધી રહ્યા છે, જેના કારણે ખેડૂતો પર હવે આ ભાવ વધારાનો માર ઝીંકાય તેવી શક્યતાઓ છે. આ પહેલા જે સબસિડી આપવામાં આવી હતી સરકાર દ્વારા યુરિયા ખાતર પર, તેની કિંમત 3733 રૂપિયા હતી, એટલે કે 267 રૂપિયે જે ખાતર હતું તે અત્યાર સુધી ખેડૂતોને પડી રહ્યું હતું. પરંતુ હવે જે પરિસ્થિતિ છે, બની શકે કે ખૂબ જ લાંબો સમય સુધી સરકાર આ સબસિડી ન ચૂકવી શકે, યુદ્ધ લંબાય તો કદાચ વધુ વરવી પરિસ્થિતિ સર્જાય, અને તે માટે ખાતરનો ભાવ વધે તેવી શક્યતાઓ ખેડૂતો માટે એક માઠા સમાચાર ચોક્કસથી આવી શકે છે. પરંતુ તે વિશે પણ કંઈ સ્પષ્ટતા હાલ દિલીપ સંઘાણીએ કરવાની ટાળી છે. તેમનું કહેવું છે કે યુદ્ધ લંબાશે તો 1 એપ્રિલ બાદ આ ભાવ વધારો લાગુ કરી શકાશે, પરંતુ જો તે પહેલાં યુદ્ધને લઈને કોઈ રાહતના સમાચાર આવી જાય છે તો બની શકે કે ખાતરના ભાવમાં સરકાર દ્વારા ઘટાડો પણ કરી દેવામાં આવે. તો બની શકે કે માર્ચ મહિનો જે છે તે ખેડૂતો માટે ખાતરને લઈને એક રાહતનો મહિનો હશે. એક તરફ જ્યાં આગ ઉકળતી ગરમી પડી રહી છે, પોતાના પાકને આ ગરમીથી પણ બચાવવાનો છે અને સમયસર તેને ખાતર પણ આપવાનું છે. પરંતુ બની શકે કે 1 એપ્રિલ બાદ ખેડૂતો પર એક ભાવ વધારો ઝીંકવામાં આવી શકે. હાલ દિલીપ સંઘાણી દ્વારા જે કહેવામાં આવ્યું અને તેમની જે વાતચીત હતી તેમના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે લગભગ 1 એપ્રિલ મહિનાની અંદર જ ખાતરના ભાવમાં વધારો જોવા મળી શકે છે. કારણ કે સરકાર અત્યાર સુધી જે યુરિયા ખાતર પર સબસિડી આપી રહી હતી તેમાં ઘટાડો કરવામાં આવી શકે છે, અને તેની પાછળનું કારણ દિલીપ સંઘાણી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરનો વધતો ભાવ અને જેના કારણે હવે તે માર કદાચ ખેડૂતો પર પડી શકે છે. પરંતુ યુદ્ધની પરિસ્થિતિને હાલ તો દિલીપ સંઘાણી દ્વારા કારણભૂત જણાવવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે યુદ્ધના કારણે ખાતરના ભાવ વધી રહ્યા છે. જો આ પહેલા જ, એટલે કે 1 એપ્રિલ મહિનાના પહેલા જ કદાચ જો યુદ્ધને લઈને કોઈ સારા સમાચાર આવી જાય તો ખેડૂતો માટે કોઈ માઠા સમાચાર નહીં હોય. પરંતુ જે પ્રકારે મહિનો ધીમે ધીમે અંત તરફ જઈ રહ્યો છે, ચોક્કસથી એ સ્પષ્ટ કહી શકાય તેમ છે કે સરકાર દ્વારા અત્યારથી જ ખેડૂતોને ખાતરના ભાવમાં વધારો કરવામાં આવશે તે પ્રકારના સંકેત આપી દેવામાં આવ્યા છે. જો કે જ્યારે જ્યારે પણ ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે ત્યારે ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. તેઓએ આ મુદ્દે વિરોધ કરતા ખાતરના ભાવમાં લગાતાર ઘટાડો કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે. જો 1 એપ્રિલ મહિનાની અંદર ખાતરના ભાવમાં વધારો કરવામાં આવે તો ખેડૂતો શું તેને સહન કરી શકશે? કારણ કે ખેડૂતો પર પહેલેથી જ આર્થિક ભાર છે. ખેડૂતોનું કહેવું છે કે જે પ્રકારે માવઠું લગાતાર ખેડૂતોને પરેશાન કરતું રહ્યું છે તેના કારણે ખેડૂતોનો મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો છે. ક્યારેક અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ પણ હતી જેના કારણે પણ ખેડૂતોએ આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. ત્યારે જો ખાતરના ભાવમાં પણ વધારો કરવામાં આવે આવી પરિસ્થિતિમાં તો ખેડૂતો માટે તે બિલકુલ સહન કરી શકાય તે પ્રકારનું નહીં હોય. દિલીપ સંઘાણી દ્વારા એક સુફિયાની સલાહ પણ ખેડૂતોને આપી દેવામાં આવી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યારે થોડા સમય માટે જે ખાતરનો ઉપયોગ ખેડૂતો કરી રહ્યા છે તે ઓછો કરે. મોટાભાગે ખાતરના ઉપયોગનો બળગાડ થતો હોવાનું પણ ધ્યાને આવ્યું હોવાનું દિલીપ સંઘાણીએ જણાવ્યું.